નમસ્કાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ પ્રકરણ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે આ પ્રકરણમાં આપણે કંપની વિશે તેની વ્યાખ્યા તેની લાક્ષણિકતા અને ફાયદા મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યો આજે કંપનીના વિવિધ પ્રકારો તેના વિશે અભ્યાસ કરી આમ તો કંપનીના મુખ્ય ચાર પ્રકારો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો ખાસ અહીં ત્રણ પડે છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપની ખાનગી કંપની અને એકલ વ્યક્તિ કંપની ત્યારબાદ વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો ત્રણ સરકારી કંપની શાસક કંપની અને ગોણ કંપની તેમજ ચોથો પ્રકાર છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો બી ભારતીય કંપની અને વિદેશી કંપની તો આજે આ દરેક કંપનીના જે પ્રકારો છે તેના પેટા પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ પહેલો પ્રકાર છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની ખાસ કાયદો એટલે કે અહીં સંસદ કે વિધાનસભા દ્વારા ખાસ કાયદો છે એ ઘડીને પસાર કરવામાં આવે અને કંપનીની સ્થાપના કરવામાં આવે તો આ રીતે જે કંપની સ્થપાય છે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની કહેવાય ઉદાહરણ આપું તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે એલઆઈસી જે વ્યક્તિઓના જીવન વીમા ઉતરાવાની કામગીરી કરે છે તો આવી કંપની છે તેની સ્થાપના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે એ આ નિગમ પણ કહી શકાય જેમ કે ભારતીય જીવન વીમા નિગમ તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું આ નિગમ એટલે કે કંપની છે જો આગળ ઉદાહરણ આપું તો ઇન્ડિયન એરલાઇન્સ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્યારબાદ ખૂબ જ જાણીતું ઉદાહરણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ કાયદાની આધીની ઊભી થયેલું નિગમ કે કંપની છે તે કહી શકાય ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ ખૂબ જ મહત્વનો છે સભ્ય સંખ્યાની દૃષ્ટિએ કંપનીના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે ઘણી વખત બે માર્ક્સના પ્રશ્નમાં પૂછાય સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના કેટલા પ્રકારો પડે છે તો મુખ્ય ત્રણ પ્રકારો તમે ચાર્ટમાં જોઈ શકો છો પેલો પ્રકાર છે જાહેર કંપની ત્યારબાદ બીજું ખાનગી કંપની અને ત્રીજું એક વ્યક્તિની એટલે કે એકલ વ્યક્તિની કંપની જાહેર કંપની અને ખાનગી કંપનીને પાછા સરખા જ પેટા ત્રણ પ્રકારો પડે છે તેમાં શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની બાયંદરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની તો આપણે અહીં જાહેર કંપની છે તેના પ્રકારો વિશે અભ્યાસ કરી લઈએ આમ તો જાહેર કંપની એ કંપની ધારા મુજબ જે કંપનીની સ્થાપના થઈ હોય તો તે જાહેર કંપની કે પછી એ ખાનગી કંપની પણ હોઈ શકે ખાસ કરીને આપણા દેશમાં કોઈ પણ કંપનીની સ્થાપના કરવી હોય તો કંપની ધારો વર્તમાન સમયમાં બે હજાર તેર છે અને જૂનો મૂળ ધારો છે ઓગણીસો છપ્પન તે મુજબ કંપનીની સ્થાપના છે એ કરવી પડે એટલા માટે સભ્ય સંખ્યાની દૃષ્ટિએ કંપનીના મુખ્ય ત્રણ પ્રકારો જાહેર કંપની ખાનગી કંપની અને એકલ વ્યક્તિની કંપની જાહેર કંપની વિશે વાત કરું તો એવા પ્રકારની કંપની છે કે જેમાં સભ્ય સંખ્યા કે શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી અને લોકોને તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકાય છે કંપની ઇસ્યુ બહાર પાડે અને પત્ર દ્વારા આમંત્રણ આપીને શેર અને ડિબેન્ચર ખરીદી શકે છે તો આવી કંપની છે તે જાહેર કંપની કહેવાય અને તેના નામના છેડે માત્ર લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે આવી જાહેર કંપની છે તેમાં ઓછામાં ઓછા સાત સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ ગમે તેટલા સભ્ય એટલે કે કોઈ સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી અમર્યાદિત સભ્ય સંખ્યા હોઈ શકે ખાસ કરીને આપણા દેશમાં જે જાહેર કંપની છે તેના સભ્યોની જવાબદારી મોટાભાગે મર્યાદિત હોય છે એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જ આપણા ભારતની અંદર વધુ જોવા મળતી હોય છે એટલે આપણે જોઈએ જાહેર કંપનીમાં પહેલો મુદ્દો છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જે જાહેર કંપનીના સભ્યો શેર હોલ્ડરો છે તેની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય તો તેવી કંપની છે તેને શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય આવી કંપની છે તેના નામના છેડે લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે ત્યારબાદ જોઈએ બીજો પ્રકાર બાંંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની બાંંધરી એટલે કે ખાતરી આપવામાં આવે છે એટલે આ પ્રકારની જાહેર કંપનીના સભ્યો છે તેની જવાબદારી તેમણે આપેલ બાંધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોઈએ છે કંપનીના વિસર્જન સમયે સભ્યએ આપેલી બાંયાધરીની રકમ એ ચૂકવવી પડે જો કંપની ફર્ચામાં જાય દેવું કરે તો સભ્યોએ વધારે કોઈ મિલકત આપવી પડતી નથી પોતાની અંગત મિલકતો પણ આપવી પડતી નથી પરંતુ વિસર્જન સમયે સભ્યએ આપેલી બાંધરીની રકમ જ તેને આપવી પડે મોટાભાગે બાંધરીથી મર્યાદિત જવાબવાળી જવાબદારીવાળી કંપની છે કલા ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે સ્થપાતી હોય તેવું જોવા મળે ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ અમર્યાદિત જવાબદારીવાળી કંપની આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે આવી કંપની છે જો તેની મિલકતો કરતાં દેવું વધી જાય તો સભ્યોએ અંગત રીતે પણ જવાબદાર બને એટલે અંગત મિલકતો પણ કંપનીનું દેવું ચૂકવવા માટે આપવી પડે જેમ ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે તેના જીવે અહીં વાત થઈ એટલે કે કંપનીના વિસર્જન સમયે સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ પોતાનો હિસ્સો છે એ આપવો પડે ત્યારબાદ સભ્ય સંખ્યાની દૃષ્ટિએ બીજો પ્રકાર જોઈએ તો ખાનગી કંપની ખાનગી કંપની એટલે એવી કંપની કે જેમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ બસો સુધી મર્યાદિત હોય ખાસ યાદ રાખો જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેનો તફાવત પણ આપણે આગળના ટૉપિકમાં લેવાનો જ છે તો અહીંયા ખાનગી કંપની છે તેની સભ્ય સંખ્યા એક માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય કે ઓછામાં ઓછી કેટલી અને વધુમાં વધુ કેટલી તો ઓછામાં ઓછી બી અને વધુમાં વધુ બસો સુધી હોય આવી કંપની છે તેના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે અને કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે ખાનગી કંપની છે આમંત્રણ આપી શકતી નથી એટલે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ખાનગી કંપની છે તેના પણ ત્રણ પ્રકારો પાડવામાં આવતા હોઈએ છે એમાં શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે જે કંપની તેના શેર હોલ્ડરની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત છાપેલી કિંમત પૂરતી જ મર્યાદિત હોય તો આવી કંપની એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની કહેવાય આવી કંપની છે તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો ફરજિયાત છે ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ બાંંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે આવી ખાનગી કંપની છે તેના સભ્યની જવાબદારી તેમણે આપેલી બાંંધરી એની રકમ પૂરતી જ મર્યાદિત હોય કંપનીના વિસર્જન વખતે સભ્યએ પોતે આપેલ બાંધરીથી વધારે રકમ છે એને ચૂકવવી ન પડે પરંતુ જેટલી રકમને બાંઘરી આપી છે તે રકમ તેને ચૂકવવી પડે આવી કંપનીએ તેમના નામને છડે પ્રાઇવેટ શબ્દ લખવો પડતો હોઈએ છે કારણ કે એ ખાનગી કંપની છે એટલા માટે ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ અમર્યાદિત જવાબદારીવાળી કંપની જે ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય તેવી કંપનીને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની કહેવામાં આવે જો કંપનીની મિલકત કરતાં દેવ વધી જાય તો તેના સભ્યોએ તેના માટે અંગત રીતે પણ જવાબદાર ગણાય એટલે અંગત મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે આવી કંપનીના વિસર્જન સમયે સભ્યોએ અંગત મિલકતોમાંથી પોતાનો જેટલો હિસ્સો આપવો પડે તેટલો એને આપવો પડતો હોઈએ છે એટલે કે એની મર્યાદિત નહીં પરંતુ અમર્યાદિત જવાબદારી છે એ બને અને આવી કંપની છે તેમના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દો પણ લખવો ફરજિયાત છે ત્યારબાદ સભ્ય સંખ્યાની દૃષ્ટિએ ત્રીજો પ્રકાર જોઈએ તો કે એક વ્યક્તિની કંપની જેને આપણે એકલ વ્યક્તિ કંપની પણ કહી શકીએ આવી કંપની છે તેમાં સભ્ય તરીકે હોય તેવી કંપની એક એક જ વ્યક્તિ છે તેમાં સભ્ય હોય તો આ વ્યક્તિની ખાનગી કંપની પણ કહેવાય એક વ્યક્તિની ખાનગી કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે આવી કંપનીમાં વ્યક્તિની લેખિત સંમતિ મેળવવી ખૂબ જરૂરી છે આવી કંપની છે એ નોંધણીના સમયે આવેદનપત્ર અને નિયમનપત્ર એ કંપનીના રજિસ્ટર સમક્ષ એને રજૂ કરવા પડતા હોઈએ છીએ અને આવી એક વ્યક્તિની જે ખાનગી કંપની છે તેની રચનાની જોગવાઈ અગાઉના કંપની ધારામાં નહોતી એટલે કે મૂળ કંપની ધારો ઓગણીસો છે તેમાં એક વ્યક્તિની કંપની એવી કોઈ જોગવાઈ નહોતી પરંતુ વર્ષ બે હજાર તેરમાં સુધારેલો કંપની ધારો આવ્યો તેમાં આ એક વ્યક્તિની કંપનીની જોગવાઈ કરવામાં આવેલી છે આમ આપણી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના ત્રણ પ્રકારો છે તેની વાત કરી ત્યારબાદ મુખ્ય ત્રીજો પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો વર્ચસ્વની દ્રષ્ટિએ પણ કંપનીના ત્રણ પ્રકારો પડે છે તેમાં પેલું સરકારી કંપની એટલે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી છે તેમાં ઓછામાં ઓછા એકાવન ટકા મૂડી કેન્દ્ર સરકારની હોય રાજ્ય સરકારની હોય કે એ કરતાં વધારે રાજ્ય સરકારોની હોય અથવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત પણ હોય તો આવી કંપની છે તેને સરકારી કંપની કહેવાય દાખલા તરીકે હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ અશોક હોટલ્સ લિમિટેડ પછી ભેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ આ બધી સરકારી કંપની છે ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ શાસક કંપની શાસક કંપની એટલે એવી કંપની કે જે કંપની બીજી કંપનીના પચાસ ટકાથી વધુ શેર ધરાવતી હોય અથવા બહુમતી કે બધા સંચાલકો નિમવાનો અધિકાર ધરાવતી હોય તો તેવી કંપનીને શાસક કંપની કહેવાય દાખલા તરીકે અહીં એ અને બી કંપની છે એ કંપનીએ બી કંપનીના પચાસ ટકાથી વધુ એટલે કે એકાવન ટકાથી વધારે કોઈ પણ શેર છે એ બી કંપનીના એને ધારણ કરી લીધા તો એ કંપની એ બી કંપનીની શાસક કંપની કહેવાય અને બી કંપની છે તે ગોણ કંપની કહેવાય તો આ જ વાત છે આપણે અહીંયા ગોણ કંપનીની કે જે કંપનીના પચાસ ટકા કરતાં વધુ શેર કે બહુમતી ધરાવતી અન્ય કોઈ કંપની છે તેને ખરીદી લીધા હોય અને સંચાલકો નિમવાનો અધિકાર એ કંપનીને હોય તો જે મૂળ કંપની છે એ પોતે ગૌણ કંપની બની જતી હોય છે અને જેને શેર ખરીદી લીધા છે વધુ હિસ્સો તો એ તેની શાસક કંપની છે કહેવાય ત્યારબાદ નોંધણીના સ્થાનની દૃષ્ટિએ કંપનીના મુખ્ય બી પ્રકારો છે તેની વાત કરીએ તો તેમાં ભારતીય કંપની અને વિદેશી કંપની ભારતીય કંપની એટલે એવી કંપની કે જા ભારતીય કંપની ધારા મુજબ જેની સ્થાપના થઈ છે અથવા તો ભારતના સંસદ કે ખાસ કાયદાથી તેની સ્થાપના થઈ હોય તો આવી કંપની છે તે ભારતીય કંપની કે દેશી કંપની કહેવામાં આવે છે ખાસ કરીને ભારતીય કંપનીમાં જાહેર કંપની ખાનગી કંપની કે સરકારી કંપની પણ હોઈ શકે કે જે ભારતના કંપની ધારાના કાયદા અનુસાર તેની સ્થાપના થઈ હોય ત્યારબાદ વિદેશી કંપની જોઈએ તો એવી કંપની કે જે ભારતની બહાર બીજા કોઈ પણ દેશમાં સ્થાપાયેલી હોય તેની નોંધણી બીજા કોઈ પણ દેશમાં થયેલી હોય અને તેની રજિસ્ટર ઓફિસ છે એ પણ બીજા દેશમાં હોય તો આવી કંપની છે તે વિદેશી કંપની કહેવાય હા પછી આવી કંપની એ ભારતમાં રહીને ઉત્પાદન કે વેચાણની પ્રવૃત્તિ કરી શકે પરંતુ તેની સ્થાપના વિદેશી એટલે કે બીજા દેશના કોઈ કાયદા કાનૂન પ્રમાણે થઈ હોય અને તેની ઓફિસ પણ બીજા દેશના હોય તો તે વિદેશી કંપની છે તો અહીં આપણે કંપનીના મુખ્ય ચાર પ્રકારો અને પેટા પ્રકારો છે તેની ચર્ચા કરી ધન્યવાદ